ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા રાહદારીઓ માટે જાહેર ચોકમાં ઠેકઠેકાણે ઠંડા પાણીના કેરબા મૂકવામાં આવ્યા. ઉપલેટામાં અંદાજે 52 જેટલા ગામના લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપ અને અસહ્ય ગરમી પડી રહી છે. રાહદારીઓને તેમજ ગામમાં ખરીદી કરવા આવેલા લોકોને મદદરૂપ થવા માટે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઠંડા પાણીના કેરબા મૂકવામાં આવ્યા તેમજ દર રવિવારે છાશ વિતરણ અને દર ગુરુવારે ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઘણા સામાજિક કાર્ય કરવામાં આવે છે જેનો ખર્ચ દાતાશ્રીઓ દ્વારા ફાળો કરીને આપવામાં આવે છે. જૈન જાગૃતિ સેન્ટર એક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આમાં એ ઘણી બધી સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરવા માટે હંમેશા તત્પર રહે છે. અત્યારે ઉનાળાની ગરમીમાં જ્યારે 42-45 ડિગ્રી જેટલું તાપમાન હોય ત્યારે રસ્તા પર નીકળતા રાહદારીઓ માટે પાણીની પરબની સેવા કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે લોકો ગરમીથી થાકી જાય છે ત્યારે શરબત વિતરણ અને છાશ વિતરણની પણ સગવડતા કરવામાં આવે છે. સ્લમ એરિયામાં છાશનું વિતરણ કરવામાં આવે છે. અવિરત લગભગ 5-6 વર્ષ સુધી આ કાર્ય આ લોકો સતત ને સતત કરે છે એવી શુભેચ્છા. જય જીવન. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા.